ચલો આપણો જે ઉદાહરણ નંબર 23 છે એની અંદર આપણને વર્ષ 2010 થી લઈને 2015 આપેલા છે અને બીજી વસ્તુ સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે જે દાખલાની અંદર તમને હના તો એની અંદર દાખલામાં શું કીધું છે કે એક શહેરના કામદાર વર્ષના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક આધાર વર્ષ કયો વર્ષ છે 2001 છે તમારું અંગેની નીચેની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો સૌથી પહેલા દાખલામાં આપણે શોધવાનું શું છે વાસ્તવિક વેતન તો અહીંયા લખી નેક્સ્ટ કોલમ આપણો બનાવીએ વાસ્તવિક વેતન તો વાસ્તવિક વેતનનો સૂત્ર મેં તમને લખાયેલો છે બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા કેટલા 100 ગુણ્યા કેટલા કરવાના છે 100 તો શું કરીશું હવે જુઓ આપણો સરેરાશ માસિક વેતન પહેલા વર્ષમાં કેટલો છે 15000 કેટલો છે 15000 એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 ગુણ્યા કેટલા કરીશું 100 બરાબર જવાબ નીકળો ચલો 7812.5 પછી 17000 ભાગ્યા 268 ગુણ્યા 100 63.28 પછી 18000 ભાગ્યા 270 ગુણ્યા 100 6666.66 20000 ભાગ્યા 287 ગુણ્યા 100 69.64 ખરીદ શક્તિ શોધવાની છે તો વર્ષ 2000 કયા વર્ષ ને આધાર વર્ષ ગણવાનો છે વર્ષ 2001 ની આધાર વર્ષ ગણી ખરીદ શક્તિ બરાબર હવે જો હંમેશા આધાર વર્ષ અહીંયા કયો છે 2001 આધાર વર્ષ નો સૂચકાંક હંમેશા કેટલો હોય 100 ભાગ્યા 2015 ની 2000 દરેક ને કોના સાથે સરખાવવાનો છે 2015 તો 2015 નો જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક કેટલો છે 287 તો કરો 100 ભાગ્યા 287 0.35 બરાબર 35 છે એટલે 35 પૈસા પણ તમે કહી શકો છો એને શું કહી શકો છો 35 પૈસા એનો મતલબ 2001 માં રૂપિયાની જે કિંમત હશે એ કિંમત 2015 ની અંદર કેટલા પૈસા થઈ ગઈ હશે 35 પૈસા નાણાની કિંમતમાં એટલો શું થયો છે ઘટાડો થયો નાણાની કિંમતમાં એટલો શું થયો છે ઘટાડો જે 1 રૂપિયા કિંમત જે છે એ હવે 2015 માં એની કેટલી પૈસા થઈ જશે 35 પૈસા કેટલા પૈસા થઈ જશે 35 પૈસા આની અંદર દાખલાની અંદર તમને કોઈ ડાઉટ હોય તો બોલો ખબર પડી કે ન પડી નાણાની ખરીદ શક્તિ ઓકે હા સો આપણને કયા વર્ષને આધાર વર્ષ ગણવાનો છે 2001 ને 2001 ની સરખામણી કોના સાથે કરવાની છે 2000 તો 2001 નો સૂચકાંક આધાર વર્ષ છે એટલે 100 હોય અને 2015 નો સૂચકાંક કેટલો આપેલો 287 એટલે 100 ભાગ્યા 100 કરવાના 287 ખબર પડી કે ન પડી હા કોઈને કઈ ડાઉટ હોય તો બોલો નાણાની ખરીદ શક્તિનો સૂત્ર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ કહ્યું ના આપણું 100 1 ગુણ્યા 100 કરો એટલે 100 જ આવે અને આધાર વર્ષ નું સૂચકાંક પણ કેટલો હોય 100 જ હોય ઉપર 1 હા એ રીતે ગમે તે રીતે કરો હા ઓકે હવે દાખલાની અંદર આપણે નાના નાના દાખલા કરવાના છે ઉદાહરણ 4 નંબર 24 માં નાના દાખલા ચાલુ થાય છે એ મોસ્ટ આઈએમપી દાખલા હોય છે મોટા દાખલા 5 ગુણ ની અંદર તમે સૂત્ર યાદ રાખો તો તમારે થઈ જાય
પણ તકલીફ પડતી હોય તો કયા દાખલામાં? નાના દાખલામાં. તો નાના દાખલાની અંદર જે બે બે ઉદાહરણ 24 માં પહેલો દાખલો જે શું આપ્યો છે કે વર્ષ 2014 ના ઘઉંના ભાવ દર ક્વિન્ટલ 1600 અને વર્ષ 2015 ના ભાવ દર ક્વિન્ટલ ના 1800 હતા. 2014 ના વર્ષના આધારે 2015 ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. કયા વર્ષનું શોધવાનું હોય છે ઘઉંનું સૂચકાંક? 2015. તો 2015 ના વર્ષનું ઘઉંનું સૂચકાંક આધાર વર્ષની સરખામણી કેટલા વર્ષ કેટલાનો વધારો થયો કહેવાય? 12.5. તો વર્ષ 2015 માં વર્ષ 2015 માં ક્વિન્ટલ દીઠ 112.5 -100 = 12.5% નો વધારો થયો છે. આની અંદર તમને કોઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, ઉદાહરણ નંબર 24 નો નાનો દાખલા નંબર 2. એની અંદર દાખલામાં શું આપેલું છે? લાસ્ટ યર નો સૂચકાંક એટલે શું આપણો? IL બરાબર. લાસ્ટ યર નો સૂચકાંક ફિશર ના સૂચકાંક થી 8/9 ગણો છે. એટલે 8/9 IL. આગળ દાખલામાં જો ફિશર નો સૂચકાંક 180 હોય, જો IF બરાબર કેટલા હોય? 180. તો પાસી નો સૂચકાંક એટલે IP બરાબર કેટલો? તો જુઓ, IL બરાબર શું થશે? 8/9. IF ની જગ્યાએ 180, તો IL ની કિંમત કેટલી આવશે? 160. IL આપણને કેટલા મળે? 160. IL ની કિંમત આપેલી છે ને, હવે કોની શોધવાની છે? આપણે IP ની. IF બરાબર વર્ગમૂળમાં સૂત્ર શું? IP ગુણ્યા IL. બસ આ જ તકલીફ થવાની છે તમને, હે ના? IF ની કિંમત આપેલી છે, IP ની શોધવાની છે, અને IL ની પણ દાખલાની અંદર કિંમત આપેલી છે. આની અંદર નાના નાના દાખલામાં ગણિતના નિયમો પણ તમને આવડવા જોઈએ, કેલ્ક્યુલેટર થી કામ ચાલશે નહીં. ઓકે, IF ની કિંમત કેટલી? તો કે 180 બરાબર. IP ની કિંમત વી ડોન્ટ નો. IL ની કિંમત 160. હવે જુઓ, હવે શું કરશો? વર્ગમૂળ કાઢીને કેવી રીતે વર્ગમૂળ કરશો? સામે વર્ગમૂળ છે, 180 નો વર્ગ કરો. 180 નો વર્ગમૂળ કરશો ને આ બાજુ કાઢ દે. ના ના, વર્ગમૂળ બંને સાઈડ વર્ગ કરશે. બંને બાજુ વર્ગ કરતા તો 180 નો વર્ગ કેટલો થશે? 32400. 180 નો વર્ગ કિલો થઈ જશે 32400. અને આ બાજુ વર્ગ કરીશું એટલે વર્ગમૂળ નીકળી જશે. આ બાજુ વર્ગ કરીશું એટલે વર્ગમૂળ એટલે શું થશે? IP ગુણ્યા 160. 32400 ભાગ્યા 160 બરાબર 200. IP માટે IP બરાબર 202.5. નાના દાખલા પહેલા જોવાથી તમને એવું લાગે આવડશે નહીં, પણ કર્યા પછી એવું જ લાગે આ એકદમ ઈઝી હતો, હે ના? ચલો, એના પછી દાખલા નંબર કયો છે આપણો? 3. દાખલા નંબર 3 માં શું આપેલું છે જુઓ. વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની સરખામણી આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો જુઓ અહીંયા, વર્ષ 2015 નો સૂચકાંક બરાબર, તો વર્ષ 2015 ની અંદર આધાર વર્ષની કેટલું વધ્યું છે? 3 ગણું. ઓકે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય હંમેશા? 100. એની અંદર કેટલા ગણું વધ્યું? 3 ગણું. 3 ગણું એટલે 3 ગુણ્યા 100. 100 કેટલા થશે? 300. ઓકે, કેટલા થશે? 400. હવે 100 કેમ આયા? આ 2015 ની અંદર આધાર વર્ષની સરખામણીએ 3 ગણું વધ્યું છે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો? 100.
सो ना त्रण गणा केटला 300 અને 300 વધ્યા છે તો આધાર વર્ષમાં 100 હતા 300 વધ્યા એટલે હવે કેટલા થઈ ગયા છે 400 ઓકે ઉદાહરણ નંબર હવે આપણે કયો આયો ચોથો એટલે 24 તો ચોથો ઉદાહરણ નંબર 24 માં ચોથો શું આપણે જુઓ જો સિગ્મા p1 q0 જો સિગ્મા p1 q0 જેમ सिग्मा पी जीरो क्यू जीरो बराबर त्राण जेम बे अरे बीजी वस्तु पर आप लीजिए सिग्मा पी वन क्यू वन जेम सिग्मा पी जीरो क्यू वन बराबर पांच जेम होए तो आईएल आईपी अने आईएफ सो दो त्राणे त्राण वस्तु आपने सो दवानी चाहिए जो तो दाखला नहीं अंदर आपने जो आ जेम चले भागाकार में लकी सकाए सिग्मा पी वन क्यू जीरो भाग्या सिग्मा पी जीरो क्यू जीरो बराबर कितना था से त्राण भाग्या અને બીજો સિગ્મા p1 q1 ભાગ્યા સિગ્મા p0 q1 બરાબર કેટલા થશે 5 ભાગ્યા 3 આટલા સુધી કોઈ ડાઉટ હવે દાખલાની અંદર આ જે જો આના પરથી તમને ખબર પડવી જોઈએ આ કોનો સૂત્ર છે લાસ્ટ યરનો IL બરાબર સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 ગુણ્યા 100 આની જગ્યાએ લખીશું 3 ભાગ્યા 2 ગુણ્યા 100 IL બરાબર કેટલા આવશે 100 એવી જ રીતે અહીંયા આઈપી બરાબર સિગ્મા p1 q1 ભાગ્યા સિગ્મા p0 q1 ગુણ્યા 5 ભાગ્યા 166.67 ગુણ્યા કેટલા થશે અહીંયા 100 અહીંયા શું થશે 5 ભાગ્યા 3 ગુણ્યા તો આઈપી બરાબર કેટલા થશે 166.67 ऑफिसर ना सूचक आंग यू नो वेरी वेल आईएफ इज इक्वल टू अंडर रूट आईपी इनटू IL so that in under root IB is equal to 150 multiplied by 166.60 IF बराबर बन्ने नो गुणाकार करीने वर्गमूल निकाली बन्ने नो गुणाकार करीने वर्गमूल निकाली 158.82 અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ ક્લિયર તો ફટાફટ આ લખી દો પછી આપણે આગળ કરીએ છીએ